મિત્રો, હું અત્યારે અણીડા પાછરા ગામની અંદર વસંતભાઈ ધરમસિંહભાઈ મણવર ને ત્યાં મરચીની અંદર એક નવી દવા અમે મૂકી રહ્યા છીએ બજારમાં, એલેક્ટો, કે જે થ્રીપ્સ અને દરેક પ્રકારની ઈયળોમાં ખૂબ જ નિયંત્રણ કરે છે. અત્યારે ખૂબ જ પ્રમાણમાં થ્રીપ્સ જોવા મળી રહી છે, એ ફિલ્મમાં હું તમને બતાવીશ. એની હારે મેં નાખી રહ્યો છું ફિલ્વેટ, કે જે દવાને છૂટાડશે, દવાને ફેલાવશે અને દવાની તાકાત વધારશે. અને ખેડૂત મિત્રો, એની સાથે હું અવતાર ફૂગનાશક નાખી રહ્યો છું, કે જેનું કામ છે ફૂગજન્ય રોગ જેવા કે પાનનો ટપકાનો રોગ છે, સુકારોનો રોગ છે, ડાયબિટીકનો રોગ છે, જે મરચીમાં આવતો હોય છે, એને અટકાવવા માટે હું નાખી રહ્યો છું. તો હવે આપણે ફિલ્ડ ઉપર ડેમો કરી રહ્યા છીએ, એનું નિરીક્ષણ કરીશું. ખેડૂત મિત્રો, જે એલેક્ટો બજારમાં આવવાની બાકી છે એનું પ્રમાણ 5 મિલી છે. હું 5 મિલી વસંતભાઈને ત્યાં મરચીના છંટકાવની અંદર પંપની અંદર ઉમેરો કરીશ. ખેડૂત મિત્રો, આ એલેક્ટો છે 5 મિલી. ત્યાર પછી મારી પાસે જે આપણે વાત કરી ફૂગનાશક અવતાર, કે જેનું પ્રમાણ 50 ગ્રામ છે, એ 50 ગ્રામ હું નાખી રહ્યો છું. તો મિત્રો, આ અવતાર 50 ગ્રામ મેં પંપમાં ઉમેરેલું છે. એની સાથે અમારું ફિલ્વેટ, કે જે દવાને છૂટાડે છે, એ ફેલાવે છે, એ હું 5 મિલી ઉમેરું છું. તો મિત્રો, હવે પછીનું આપણું જે ડેમોન્સ્ટ્રેશન કરવાના છે એ મરચીના ફિલ્ડમાં જઈશું. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે વસંતભાઈને ત્યાં મરચીની અંદર ખૂબ જ પ્રમાણમાં થ્રીપ્સ જોવા મળી રહી છે. તો અહીંયા એલેક્ટ્રો અવતાર અને ફિલ્વેટનો હું ડેમો કરી રહ્યો છું. આ છે દવા છાંટ્યાના 9 દિવસ પછીની મરચી. ઘણું સારું રિઝલ્ટ છે, તમે જોઈ શકો છો. હવે જે ડાબી બાજુની લાઈન છે એમાં દવાનો છંટકાવ કર્યો હતો, અને જમણી બાજુની લાઈનમાં દવાનો છંટકાવ નથી કર્યો. તો તમને બંને મરચીની લાઇનમાંથી ડાબી બાજુની લાઇન વધારે ઊંચી દેખાશે, કારણ કે દવાના છંટકાવ પછી તેનો ગ્રોથ ઘણો સારો થયો છે. અને હજી આના પછી બીજા રાઉન્ડનો પણ ડેમો કરવાનો છે. વસંતભાઈ, આપણે જે પહેલો છંટકાવ લીધો હતો, ઇલેક્ટ્રોનો લીધો હતો, સિઝમાઇટનો લીધો હતો, ફિલ્બેટનો લીધો હતો, અવતારનો લીધો હતો, હા બરાબર. હવે પાછા 9 દિવસ પછી આપણે ફરીથી થ્રીપ્સ માટે શું લઈ રહ્યા છે? સ્ટોકર. શું નામ છે? સ્ટોકર. સ્ટોકરનું પ્રમાણ છે આપણે 50 મિલી નાખી રહ્યા છે. કેટલું નાખી રહ્યા છે? 50 મિલી. 50 મિલી. ફરીથી એક વાર તો નાખ્યું છે, હા બરાબર છે. આ બીજું 40 ml નાખું છું ખોરાક માટે. ખોરાક છે, માઇક્રો ન્યુટ્રિયન્ટ છે અને એમિનો એસિડ છે. તો વસંતભાઈ, મેં અત્યારે સ્ટોકર નાખ્યું છે, ઇન્ડોફિલ જેડ ઇથ્યુરિયન નાખ્યું છે અને ઇન્ડોલાઇઝર લિક્વિડ નાખેલું છે, બરાબર. અને હવે આ 3-3 દવાની સાથે ફેલાવવા માટે, ચૂંટાડવા માટે હું નાખી રહ્યો છું ફિલવેલ સ્ટીકર. સ્ટીકર છે. આપણે જે હતી ત્યાં જ જઈએ, તમે પણ આવશો. હા.
તો અત્યારે દવાના બીજા રાઉન્ડ નો છંટકાવ ચાલે છે. ખેડૂત મિત્રો, મેં વસંતભાઈ ને ત્યાં તારીખ 10 સપ્ટેમ્બર ના રોજ ઇલેક્ટ્રો નો 5 મિલી લેખે છંટકાવ કરેલો હતો અને આપ જોઈ શકો છો કેટલો અંતરો છે. હું ઊભો છે ત્યાંથી વસંતભાઈ ઊભા છે. 4 હારમાં અમે ઇલેક્ટ્રોનો પ્રથમ છંટકાવ કરેલો હતો. ત્યાર પછી બીજો છંટકાવ અઠવાડિયે અમે ફિપ્રોનિલ એટલે કે સ્ટોકરનો 50 મિલી છંટકાવ કર્યો છે અને આજ રોજ એટલે તારીખ 25 સપ્ટેમ્બરના રોજ હું ફરીથી ઇલેક્ટ્રોનો છંટકાવ કરી રહ્યો છું અને આપ જોઈ શકો છો કે કેટલો ફરક છે વૃદ્ધિની અંદર, ઉણપની અંદર આપ ફરક જોઈ શકો છો. વસંતભાઈ પછી મહેશભાઈના ખેતરમાં ડેમો કરવામાં આવ્યો. મહેશભાઈ પછી વિશાલભાઈના ખેતરમાં ડેમો કરવામાં આવ્યો. તો અત્યારે આ 3 ખેડૂતોના ખેતરમાં 3 રાઉન્ડના ડેમો પૂરા થઈ ગયા છે. તો હવે આ 3 ખેડૂતો પાસેથી આપણે જાણીએ કે આ દવા વિશે તેમનો અભિપ્રાય શું છે. મારું નામ વસંતભાઈ મણવર, અનેડા વાછા, તાલુકો કોટડા, સાંગાણી. મારા ફિલ્ડમાં જયેશભાઈ ભાવસર આવેલા, તેમણે મને ઇન્ડોફિલ કંપનીનું ઇલેક્ટ્રો 10 સપ્ટેમ્બર રાઉન્ડ મારી ગયા છે. આજે 10-12 દી થયા તો થીફ કથેરીનો ક્યાંય હજી પ્રમાણ નહીં વધશે હવે, એટલે એનું રિઝલ્ટ ટૂંકમાં સારું મળ્યું છે. ઘણા ફાયદા થયા છે એનાથી. વસંતભાઈ, આપણે ઇલેક્ટ્રો કેટલું નાખ્યું હતું? ઇલેક્ટ્રો આપણે 5 ml યુઝ કર્યો હતો. હા, અને એ છંટકાવ 10 સપ્ટેમ્બરના રોજ કરેલો હતો. 10 સપ્ટેમ્બરના રોજ કરેલો. અને એનું પરિણામ કેટલા દિવસ લાગ્યું? એનું પરિણામ 10-12 દિવસ લાગ્યું હતું. અને થીફ્સ પર કેવું નિયંત્રણ લાગે છે તમને? જોરદાર નિયંત્રણ મળ્યું હતું. તો આપ ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો? ખેડૂત મિત્રો કહો કે તમે એકવાર છાંટીને એનું પરિણામ જોવો, બહુ સારો હોય, સારો ફાયદો મળ્યો છે. સામે બહુ મરચી સારી એમ ફૂટા ઘટાવદાર થઈ ગઈ છે. તો ઇલેક્ટ્રો તમને? ઇલેક્ટ્રો વાપરવાથી ઘણા ફાયદા મળે છે. લાંબે ગાળે ફાયદો થાય છે. ઓલા 3 રાઉન્ડ કરવો પડે અને 1 રાઉન્ડમાં તમારે ઇલેક્ટ્રોમાં ફાયદો રહેશે. તો દરેક ખેડૂત મિત્રોને આપ વિનંતી કરશો કે ઇલેક્ટ્રો મરચીના થ્રીસ માટે વાપરવું જોઈએ? દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે આ દવા છાંટો, તમારે જોરદાર ફાયદો મળશે. અમે યુઝ કરેલ છે અને સામે 4 હાઈરમાં કરેલ છે, એમાં મોટો ફેરફાર અત્યારે મને દેખાય છે મારા ફિલ્ડની અંદર. આપણો મોબાઈલ નંબર? મોબાઈલ 99-87-75-4-88. તો ખેડૂત મિત્રો, આપ વસંતભાઈ અણીડા વાછરા છે, એમનો મોબાઈલ નંબર આપેલો છે. અને તમારે કોઈ પણ માહિતી ઇલેક્ટ્રો વિશેની લેવી હોય તો આપ એમને જરૂર સંપર્ક કરી શકશો. ખૂબ ખૂબ આભાર વસંતભાઈ. ધન્યવાદ. મહેશભાઈ, તમારે ત્યાં જ્યારે બજારમાં ઇલેક્ટ્રો નથી આવી તે પહેલાં મેં સેમ્પલથી ઇલેક્ટ્રોનો અહીંયા તમારે ત્યાં છંટકાવ કર્યા. આપની મરચીમાં ઇલેક્ટ્રોના કેટલા છંટકાવ થઈ રહ્યા છે અત્યાર સુધીમાં? એક થયો ને, બીજો થાય છે. કેટલા દિવસ અંતરે કર્યો બીજો છંટકાવ? 15 દિવસ. 15. પંપમાં કેટલું નાખ્યા છે આપણે? 5 ml. અચ્છા મહેશભાઈ, તમે જે ઇલેક્ટ્રો વાપરો આપણને કેવું લાગ્યું? આપણને બહુ સારું લાગ્યું. એટલે કે સારું એટલે કે થીફ્સ પર કેવું પરિણામ લાગે છે? ડીઝલ સારું આવે. ઇલેક્ટ્રોનો પરિણામ તમે સંતોષ છે? હા. અને કેટલા દિવસનું પરિણામ ગણી શકાય? 10-12 દિવસ. 10-12 દિવસ. તો મિત્રો, આ મહેશભાઈ મણવર છે, ગામ છે અણીડા વાછરા, તાલુકો
કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ, એમનો મોબાઈલ નંબર આપ બોલો ને 97279 63 76. તો ખેડૂત મિત્રો, જ્યારે જ્યારે પણ મરચીની અંદર ખૂબ જ પ્રમાણમાં થ્રીપ્સ હોય અને જો બીજી દવાથી સારું પરિણામ ન મળે તો ઇન્ડોફિલ દ્વારા ગઈકાલે જ ઇલેક્ટ્રો નામની દવા કે અહીંયા 15 દિવસ પહેલાં આપણે ડેમો કરેલો છે અને એમના મોઢેથી જ આપણે સાંભળ્યું કે ઇલેક્ટ્રો એ મરચીની અંદર થ્રીપ્સ ઉપર 8 થી 10 દિવસનું પરિણામ આપે છે. તો એક નમ્ર વિનંતી છે કે આ બજારમાંથી ઇલેક્ટ્રો લાવી આપણે મરચીની અંદર થ્રીપ્સના નિયંત્રણ માટે એનો ઉપયોગ કરશો. મહેશભાઈ, આપ ખેડૂત મિત્રોને જણાવો. ઇલેક્ટ્રોનું મેં આ બીજો રાઉન્ડ કર્યો, ઇલેક્ટ્રોનું રિઝલ્ટ સારું છે. 10-12 દિવસ સુધીનું રિઝલ્ટ આવે છે. ચીફ કથિરીનો એટેક તો સૌ મિત્રોએ ઇલેક્ટ્રો વાપર. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, આપે ખૂબ કિંમતી સમય આપ્યો છે અમને અને આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રોને આપ જણાવશો કે કેવું લાગ્યું ઇલેક્ટ્રો. મારું નામ ચન્યારા વિશાલભાઈ અશોક. મેં મરચીમાં પહેલો રાઉન્ડ 10-9-2022 રોજ ઇલેક્ટ્રોનો મારેલો હતો. એનું રિઝલ્ટ મને બહુ સારું જોવા મળ્યું છે અને આજે બીજો રાઉન્ડ 25-9-2022 રોજ બીજો રાઉન્ડ અત્યારે ચાલુ છે. હા વિશાલભાઈ, આપણે જે પહેલો છંટકાવ લીધો ઇલેક્ટ્રોનો એનું પ્રમાણ કેટલું રાખેલું હતું? 5 ml. 15 લિટર પાણીમાં 5 ml નાખેલું હતું. 5 ml. અને એ છંટકાવ કર્યા પછી તમને કેટલા દિવસનું પરિણામ જોવા મળ્યું અંદાજે? 12 દિવસ. 8 થી 12 દિવસનું પરિણામ જોવા મળેલું હતું. થીપ્સ પર કેવું પરિણામ લાગે છે? અને એનાથી કઈ કુનાપ કે એવું કઈ વધે છે છોડમાં? ફેર જોવા મળે છે. પાક્કું કહેશો? સાચું છે. તો આ વિશાલભાઈ હતા, ગામ હતું અનિલા વાછડા, કે એમને ત્યાં આપણે 10 તારીખ સપ્ટેમ્બરના રોજ પહેલો છંટકાવ ઇલેક્ટ્રોનો કર્યો હતો. ત્યાર પછી બીજા 8 થી 10 દિવસે સ્ટોકર કે જે થીપ્સ નિયંત્રણ માટે વાપરેલું હતું અને આજરોજ એના 7 દિવસ પછી આજરોજ ફરીથી આપણે ઇલેક્ટ્રોનું 5 મિલી પ્રમાણ રાખીને અત્યારે હાલમાં આપણે છંટકાવ કરી રહ્યા છે. અને વિશાલભાઈના કહેવા મુજબ કે ઇલેક્ટ્રો કે જે નવી બજારમાં દવા આવવાની છે એ ખૂબ જ સારી છે અને થ્રીપ્સ ઉપર એમનું કહેવું છે કે 8 થી 12 દિવસનું પરિણામ મળી શકે છે વાતાવરણ આધારિત. તો વિશાલભાઈ, તમે ખેડૂત મિત્રોને વિનંતી કરશો કે ઇલેક્ટ્રો વાપરવું જોઈએ કે નહીં? હા, વાપરવું જોઈએ. ખેડૂત મિત્રો માટે ઇલેક્ટ્રો સારી પ્રોડક્ટ છે, કન્ફર્મ? કન્ફર્મ. અને કેટલું પ્રમાણ રાખવાનું કહેશો ખેડૂત મિત્રોને? 15 લિટર પાણીમાં 5 ml. 5 ml પ્રમાણે એમને ભલામણ કરી છે. તો ખેડૂત મિત્રો, જ્યારે જ્યારે પણ મરચીની અંદર વધુ પ્રમાણમાં થ્રીપ્સ અથવા થ્રીપ્સ જોવા મળે તો વિશાલભાઈના કહેવા મુજબ ઇલેક્ટ્રોનો 5 મિલી પ્રમાણ રાખીને આપ છંટકાવ કરશો તો થ્રીપ્સ ઉપર તમને 8 થી 12 દિવસનું પરિણામ મળશે અને સાથે સાથે કુણપ પણ જોવા મળે છે, ફેર જોવા મળશે. પાક્કું? પાક્કું. આપનો મોબાઈલ નંબર? 92656-85-624. ખેડૂત મિત્રો, આપણને કોઈ પણ જાણકારી મેળવી હોય ઇલેક્ટ્રો વિશે, મારી પાસે સેમ્પલ આવ્યું હતું અને હું જયેશ ભાવસર ઇન્ડોફિલ વતી આપને સૌને વિનંતી કરું કે કોઈ પણ પ્રશ્ન હોય મને અથવા વિશાલભાઈનો સંપર્ક કરશો તો આપને તમને જાણકારી મળશે. ઇલેક્ટ્રો વિશેની ખૂબ જ જાણકારી તમને વિશાલભાઈ પણ આપશે કારણ કે એમની વાડી પર આપને આજથી બજારમાં આવે તે પહેલાં સેમ્પલ આવ્યું હતું મારી પાસે અને ડેમો કરેલો છે, બરાબર ને? તો ખેડૂત ભાઈઓ, એક આગ્રહ છે કે ઇલેક્ટ્રો મરચીની અંદર થ્રીપ્સ માટે એક અજોડ દવા છે અને રામબાણ ઇલાજ કહી શકાય. સાચી વાત? સાચી વાત. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ.